बेट द्वारका में तीर्थ पुरोहित गुगली ब्राह्मणों ने ट्रस्टी द्वारा चोर कहवाता विवाद सर्जायो। बेट द्वारका में आवेल द्वारकाधीश मंदिर ट्रस्टी समीर पटेल द्वारा जाहिर में गुगली ब्राह्मणों ने चोर कहता विवाद सर्जायो। दिल्ली थी आवेला वीआईपी मेहमानों द्वारा ब्राह्मणों ने इच्छा शक्ति मुजब दान आपता ते समय ट्रस्टी समीर पटेले गुगली ब्राह्मण समाज चोर छे तेवू कहता मामलो गरमायो। समग्र मामले ट्रस्टी समीर पटेले माफी मांगे नहींतर उग्र आंदोलन की चीमकी उच्चारता गुगली ब्राह्मण समाजे मोटी संख्या में ब्राह्मणों एकठा थई विरोध प्रदर्शन करी योग्य न्याय की मांगणी साथे गुगली ब्राह्मणों प्रांत अधिकारी द्वारका ने आप्यो आवेदन पत्र। ब्यूरो रिपोर्ट ललिती शिंगड़िया देवभूमि द्वारका। जय द्वारकाधीश। बेट द्वारका थी अमरु नाम अरुण भाई मगनलाल दवे। बेट द्वारका तीर्थ पुरोहित पंडा सभा आ बेट द्वारका में काले बेट देवस्थान समिति ट्रस्टी श्री समीर भाई पटेल तरफ थी जे ब्राह्मणों ने चोर कहेवामां आवेला हता तो आ ब्राह्मणों ए कई चोरी करेली छे पहले तो समीर भाई पटेल ई चोखवट करे। बीजा नंबरनी वात ई छे के काले केन्द्रनी संसद सभ्यनी टीम बेट द्वारका दर्शन करवा आवेली पोलिस प्रशासन द्वारा ए दर्शन करवामां आवेला एमां तीर्थ पुरोहित पंडा तरुणभाई पाट एनी साथे हता एने दर्शन करावा अहींनो बेट द्वारकानो महिमा महात्मा समजाव्यो पछी यात्रिकोए पोतानी स्वैच्छिक रीते दान करेलू छे भेट आपेली छे तो भेट अने दान लेवानो अधिकार आ ब्राह्मणोनो छे। એ બ્રાહ્મણોને દાન આપ્યા પછી આ સમીર પટેલ ભાઈ તરફથી એવું કહેવામાં આવેલું કે આ બ્રાહ્મણો તો ચોર છે તો આ બ્રાહ્મણોએ કઈ ચોરી કરેલી છે એવું સમીરભાઈ પટેલ અમને ચોખવટ કરી દે તો એ કહે છે કે આની રસીદ આપો તો કોઈ વ્યક્તિ સુદામાજીએ ભગવાનને ચોખાની ભેટ આપી કોઈ મિત્ર એક મિત્ર બીજા મિત્રને કોઈ ભેટ આપે કોઈ ગિફ્ટ આપે તો એની કોઈ રસીદ ન હોય આ બ્રાહ્મણોનો અધિકાર છે લેવાનો તો આ સમીરભાઈ પટેલે જે ब्राह्मणों ने चोर कहया छे ए खूब ज वखोड़ी काढवा लायक छे अने समीर भाई पटेल ने अमारी विनंती छे के तमे आ माफी मांगो ब्राह्मणों नी ने आ तमे बोलेला शब्द पाछा खेंचो नकर आनु आवेदन पत्र आपवामां आवशे अने तमारी सामे कायदेसरनी कार्यवाही करवामां आवशे। अस्तु जय द्वारकाधीश। હું ધર્મેન્દ્ર ઠાકર બેટ ગુગળી જ્ઞાતિના પ્રતિનિધિ અમારે દુઃખદ સાથે જણાવવું પડે છે કે ગઈકાલ સાંજે અમારા સમાજ ઉપર એક અઘટિત ઘટના થયેલી છે જે બેટ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવેલ છે। ગઈકાલ સાંજે લોકસભાના એક સાંસદની ટીમ બેટ દ્વારકાના દર્શનાર્થે આવેલી હતી અને તેમને અમારી સિસ્ટમ મુજબ દર્શન કરાવવાનો અધિકાર એ અમારો જ હોય છે। અમે એમને દર્શન કરાવ્યા અને દાન દક્ષિણા લેવા માટે એમને સુદામાજીની ગાદીએ બેસાડ્યા। સુદામાજીને ગાદીએ બેસીને એમણે જે દાન બ્રાહ્મણોને આપવાનું હતું એ દાન એણે બ્રાહ્મણોને આપ્યું પણ ખરું, બ્રાહ્મણોએ એનો સ્વીકાર પણ કર્યો, પણ ત્યાં જ અચાનક જ અમદાવાદ નિવાસી બેટ દેવસ્થાન સમિતિના ટ્રસ્ટી શ્રી સમીરભાઈ પટેલ આવ્યા અને એણે એવું કીધું કે આ બ્રાહ્મણોને દાન દેવું ન જોઈએ, આ બ્રાહ્મણો તો ચોર છે। તો બ્રાહ્મણો અગર જો દાન નહીં સ્વીકારે અને બ્રાહ્મણો દાન નહીં માગે તો શું પટેલ દરબાર વાણિયા લુહાણા કે અન્ય સમાજ દાન લેશે? દાન લેવાનો હક જન્મસિદ્ધ એ બ્રાહ્મણોનો છે, હતો અને રહેશે, અન્ય કોઈને આ દાન લેવાનો અધિકાર નથી। તો બેટ જ્ઞાતિની અંદર 50 ગુગળી બ્રાહ્મણોના ઘર છે, 150ની સંખ્યા છે। આવા અસામાજિક તત્વો જ હું તો કહીશ કે આવા સમીર પટેલ જેવા ટ્રસ્ટીઓ જો બેટ મંદિરમાં કાયમી ધોરણ રહેશે તો અમારે તો જેમ કાશ્મીરના પંડિતોએ હિજરત કરીને કાશ્મીર છોડવું પડ્યું એમ અમારે પંડિત આઈના બ્રાહ્મણોએ બેટમાંથી હિજરત કરી અને અન્ય સ્થળે જવું પડશે, અથવા તો અમારી પાસે એ વિકલ્પ રહેશે કે અમારે અન્ય ધર્મનો સ્વીકાર કરી અને અમારી આજીવિકા ચલાવવી પડશે।